नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है आप सर्वे નું આપણા સોની ચેનલ લર્ન વિથ ડેક્સ માં। તો દોસ્તો આજના આ વિડિયો ની અંદર આપણે ધોરણ 12 ગુજરાતી વિષય ની અંદર ગુજરાતી વ્યાકરણ નો એક ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો ભણવા જઈ રહ્યા છીએ। જે દોસ્તો આપણે વ્યાકરણ વિભાગ ના પ્રશ્ન નંબર 44 થી 50 ની અંદર સૂચના પ્રમાણે લખવા પૂછાય છે। કુલ 6 પ્રશ્નો દોસ્તો આની અંદર આપણને આપેલા હોય છે। પ્રત્યેક પ્રશ્ન માટે અર્ધ ગુણ મળે છે અને 3 ગુણ નો એવો દોસ્તો અહીંયા મુદ્દો જેની અંદર આપણને निपात विशेषण અને કૃદંત ત્રણે ટોપિક જે છે તે અહીં પૂછાતા હોય છે। હવે કેવી રીતે દોસ્તો અહીંયા આપેલા ત્રણે ત્રણ વિભાગના આ હવે દોસ્તો અહીંયા કેવી રીતે આપેલા ત્રણે ત્રણ વ્યાકરણના આ ટોપિકને સરળતાથી આપણે સમજીને સારા એવા ગુણ લાવી શકીએ છીએ તેને દોસ્તો આજે આપણે સમજીશું ફટાફટ। આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બનાવજો વિડીયોમાં સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા આ મહત્વપૂર્ણ મુદ્દાની અંદર એકદમ વિગતવાર રીતે આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી શકે। जो आप चैनल पर नवा हजू सुधी चैनल पर नहीं जोड़ाया तो नीचे आवेला लाल कलर ना सब्सक्राइब बटन ने दबावीने चैनल पर जोड़ी देजो तथा बाजू में आवेला बेल आइकन कर देजो ऑफर साइड जेथी करीने भविष्य में आवनारा ધોરણ 12 संबंधित आवाज महत्वपूर्ण वीडियोस सौथी पहला दोस्तों आपने जोवा मळता रहे। दोस्तों अहींया गुजराती व्याकरण ना आ महत्वपूर्ण टॉपिक ने आगळ वधारशे मारा मित्र श्री सागर सर। तो विद्यार्थी मित्रों आजे आपणे सौप्रथम निपात भणवा जई रह्या छे। तो निपात नी अंदर वाक्यमां अर्थमां विशेष अर्थ दर्शावा बारनो बोध करावनार घटक एटले निपात। एटले के टूंकनी टूंकमां वातो वाक्यनी अंदर जे बार दर्शावतो शब्द होय तेने निपात कहेवामां आवे छे। जे निपातो आपणे जोईशुं ज तो ने य पण फक्त केवळ मात्र वगैरे प्रकारना निपातो आपणाने जोवा मळे छे बरोबर। हवे आनुं आपणे एक उदाहरण लेशुं। तो पहेलुं जरा जोईए तो खरा के केवुं काम आपे छे बरोबर। तो आनी अंदर तो अने के जे बार दर्शावता शब्दो छे बरोबर। तो अने के जे आपणो जवाब हशे तो अने के। बीजो एक्जाम्पल आपणे लईए जीवननो पण ए ज प्रकारनो अंत छे ने। तो आनी अंदर आपणाने बार दर्शावता शब्दो जे छे पण ज अने ने। छोकरा तमे जोई शको छो के जीवननो पण ज अने ने आ आपणा जवाब रहेशे अने आ आपणा निपात छे जे बार दर्शावे छे। હવે આપણે આગળના ટોપિકમાં જોઈએ વિશેષણ। વિશેષણ એટલે આપણે શું એ જોઈએ। તો વાક્યના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ કહે છે, જેનું આપણે ઉદાહરણ જોઈશું। હું અસભ્ય માણસમાંથી સેવક બન્યો છું। તો આની અંદર વાક્યના અર્થમાં વધારો કરનાર શબ્દ છે અસભ્ય, અસભ્ય। આગળનું આપણે ઉદાહરણ જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો હું મારી સ્વતંત્રતાનું જોખમ ઉઠાવું છું। છોકરાઓ આની અંદર વિશેષણમાં મારી આવશે। આ સાથે આપણે કૃદંત આપણે એવું સમજીશું કૃદંત। કૃદંત એટલે કે વાક્યમાં ક્રિયાની જેમ વર્તતા હોય પણ વાક્યમાં તેનું ક્રિયાપદ વ્યક્ત કરવાનું ન હોય તેને કૃદંત કહે છે। ઓકે, હવે આપણે સમજીશું સૌ પ્રથમ વર્તમાન કૃદંત। વર્તમાન કૃદંતમાં વિદ્યાર્થી મિત્રો વર્તમાન કાળ સૂચવે છે। હવે એના પ્રત્યય આપણે સમજીશું જેના લીધે આપણે એકદમ ઇઝીલી કૃદંત આપણે સમજી શકશું। વર્તમાન કૃદંત એના પ્રત્યયો છે વિદ્યાર્થી મિત્રો જે ઓળખ કહેવાય તો તી તું અને તા। હવે આપણે જોઈશું કે આ પ્રત્યય આપણે કઈ રીતે શોધવા, જ્યારે વાક્યની અંદર ક્રિયાપદ આવે એ ક્રિયાપદની અંદર આ પ્રત્યય આપણે શોધવાના છે। પહેલું ઉદાહરણ તેમણે વાત સમજાવતા કહેલું। હવે આની અંદર ક્રિયાપદ સમજાવતા છે તો સમજાવતાની અંદર આપણને પાછળ આપણે ઇઝીલી આપણે તા જોઈ શકીએ છીએ। તો તા જોતા આપણે તરત જ ખબર પડી જાય કે આ પ્રત્યય વર્તમાન કૃદંતનો છે। બીજું એક્ઝામ્પલ આપણે જોઈએ મા દોડતી દોડતી બહાર આવે। ઓકે, તો આની અંદર આપણું ક્રિયાપદ છે દોડતી બરોબર। તો દોડતી ની અંદર આપણને ઈઝીલી આપણે જોઈ શકીએ વિદ્યાર્થી મિત્રો કે તી જે શબ્દ છે તી, એ તી શબ્દ એ કેનો પ્રત્યય છે વર્તમાન કૃદંતનો। તો આની પરથી આપણે ઈઝીલી આપણે જવાબ આપી શકીએ કે આ વર્તમાન કૃદંત છે। આ જ રીતે આપણે ભૂત કૃદંત સમજીએ। ભૂત કૃદંત એ ભૂતકાળ સૂચવે છે છોકરાઓ। ભૂતકાળમાં એના પ્રત્યયો એ છે એલો એલી એલુ યો અને યુ। એલો એલી એલુ યો ઈ અને યુ। હવે આનું એક ઉદાહરણ આપણે જોઈએ અમે લખેલો પત્ર વાંચ્યો છે। ઓકે, એલો આની અંદર લખેલો એલો પ્રત્યય આવે છે લખેલો જે ભૂતકાળ દર્શાવે છે છોકરાઓ। બીજું ઉદાહરણ આપણે આપીએ વેચેલી વસ્તુ કોણ પાછી લે, વેચેલી વસ્તુ કોણ પાછી લે, તો એલી વેચેલી જે ભૂતકાળ દર્શાવે છે ભૂતકાળ। તો આની પર આપણે ઈઝીલી ખબર પડી શકે કે આ ભૂતકૃદંત છે। આગળનું આપણે ઉદાહરણ લઈએ ભવિષ્ય કૃદંત। ભવિષ્ય કૃદંત જે ભવિષ્ય કાળ સૂચવે છે વિદ્યાર્થી મિત્રો, જેના પ્રત્યયો જેને ઓળખ જેની નિશાની કહેવાય
वानो वानी वानु नारो नारी नारु। हवे आनी अंदर आपणे उदाहरण थी आपणे जोईए के वाचनारा पास थई जवाना। हवे छोकराओ इजीली तमने खबर पड़ी जाय के वाचनारा नारा आपेला छे, तो नारा उपरथी आपणे खबर पड़ी जाय के आ जे भविष्य दर्शावे छे, तो आनी परथी आपणे कही शकीए के आ भविष्य कृदंत छे। बीजुं एक्झाम्पल जोईए, मेहनत करनार निष्फळ ना जाय। छोकराओ इजीली तमे आना क्रियापद जोवो के करनारा करनारा नारा आवे छे, तो नारा उपरथी आपणे समजी शकीए के आ भविष्य कृदंत छे। बीजू आपणे चौथु आपणे समजीए सामान्य कृदंत। सामान्य कृदंत नी अंदर एकदम सिंपल छे के कोई पण कारणनुं सूचन नथी आनी अंदर, कोई पण कारणनुं सूचन नथी, पण आना प्रत्यय तमे याद राखी लो, तमने इजीली याद रही जशे। आना प्रत्यय छे विद्यार्थी मित्रो वो वी अने वु। आनुं एक एक्झाम्पल लईए, बीजा माटे पैसा वापरवा ए सहेलुं नथी। बीजा माटे पैसा वापरवा ए सहेलुं नथी। छोकरा आ जे वापरवा शब्द नी अंदर आवे छे ए ए सामान्य कृदंत छे, बरोबर। आ पछी आवे छे हेत्वर्थ कृदंत, जे हेतु दर्शावे छे। हेत्वर्थ कृदंत ना प्रत्ययो छे वा वाने अने वानु, जे कोई क्रियानो जे क्रियानो हेतु दर्शावे छे। आ पुस्तक मारे वाचवाने जोईए छे, वाचवाने जोईए छे, तो जे वाने जे क्रियापद वाचवाने ए हेत्वर्थ कृदंत छे। બીજું એક એક્ઝામ્પલ લઈએ કે કોઈને નહીં બાળવાને કારણે તે નીકળી ગયો, તો બાળવાને જે વાને શબ્દ છે એ પ્રત્યે હેતવર્થ કૃદંતનો છે। અને છેલ્લું આપણે સમજી લઈએ સંબંધક કૃદંત। અગાઉ થયેલી ક્રિયાને સંબંધ દર્શાવે છે જેના પ્રત્યે ઈ અને ઈને છે। ઈ અને ઈને ક્રિયાપદ ની અંદર ઈ અને ઈને આપણે તપાસી લેવાનું। બીજું દ્રષ્ટાંત આપીને એને સમજાવ્યું હતું, તો આની અંદર ક્રિયાપદ તમે જો કે ક્રિયાપદની અંદર પ્રત્યય ક્યાં આવે છે તો ઈને આપીને, તો આની પરથી તમે ઈઝીલી સમજી શકો છો કે સંબંધક કૃદંત, બરોબર। વિદ્યાર્થી મિત્રો તમે ખાલી માત્ર પ્રત્યય યાદ રાખીને પણ આ કૃદંતો એકદમ ઈઝીલી તમે યાદ રાખી શકો છો, બરોબર। અને આ તમારા બોર્ડની એક્ઝામની અંદર ક્વેશ્ચન નંબર 44 થી 50 ની અંદર લગભગ 6 પ્રશ્નો હોય છે અને એક પ્રશ્નનો 0.5 ગુણ હોય છે। તો દોસ્તો આટલું જ રાખીએ આજના પહેલા વિડીયોમાં, અને મળીએ છીએ જલ્દી જ નવા વિડીયોમાં અને નવા મુદ્દા સાથે। ત્યાં સુધી થેન્ક યુ, વંદે માતરમ અને જય હિન્દ।